બેવડી ઋતુના કારણે શ્વાસ સંબંધી બીમારીના આંકડામાં થતા વધારાને લઈ જાણકારી આપતા ભુજના તબીબ. આપણે બહુ સારી વાત, સાચી વાત છે ભાઈ કરણભાઈ. હવે આપના કહેવા પ્રમાણે હાલ બેવડી ઋતુ ચાલી રહી છે અને કચ્છ જાણીતો પ્રદેશ છે આ બેવડી ઋતુ માટે. વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ અને ખાસ કરીને જે શિયાળાની જે સિઝન છે, ખાસ કરીને લગભગ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ સુધી, તો આપણે ત્યાં રાત્રિના ભાગમાં ઠંડીનું પ્રમાણ છે અને નલિયામાં તો સમગ્ર ગુજરાત રાજ્યમાં વિશેષ ટેમ્પરેચર ઘટી જતું હોય છે, ખૂબ જ ઠંડી હોય છે. અને ભુજમાં પણ ઠંડી લગભગ 15-17 ડિગ્રી સુધી હોય છે અને દિવસના ભાગમાં તાપમાન 30 ડિગ્રી કે તેથી વધારે હોય છે. તો આવી બેવડી ઋતુને કારણે ખાસ કરીને જે શ્વાસના દર્દીઓ છે એ શ્વાસના દર્દીઓ ખૂબ જ મુશ્કેલી અનુભવે છે અને ઘણીવાર ઠંડી હવા એ પોતે જ એક જાતનો એલર્જન તરીકે, ટ્રિગર તરીકે કામ કરે છે, જેથી લઈ જેને કારણે તેઓને દમના હુમલાઓ થતા હોય છે. આ ઉપરાંત ઠંડીને કારણે ઘણા લોકોની જે હાઇપોથાઇરોઇડ દર્દીઓ, જે લોકો થાઇરોઇડ હોર્મોન ઓછા છે, તેઓને વિશેષ પ્રમાણમાં ઠંડી લાગતી હોય છે. ઘણા બધા મનુષ્યનું શારીરિક બંધારણ, તાસીર પણ એવી હોય છે કે જેઓને વિશેષ, અન્ય વ્યક્તિઓ કરતાં વિશેષ ઠંડી લાગતી હોય છે. તો એવી વ્યક્તિઓને ચામડીમાં અસર થતી હોય છે, ચામડી સૂકી થઈ જાય છે, આંખ ઉપર અસર થતી હોય છે, આંખ પણ ઘણીવાર ચેપ થતો હોય છે, તેમજ લોહીની જે નળીઓ હોય છે જે ચામડી ઉપરની, એ સંકોચાઈ જવાને કારણે ઘણાને ચિલ બ્લેઇન્સ કે ઠંડીને કારણે એક પ્રકારનો જે રોગ કહેવાય એવો ફ્રોસ્ટ બાઇટ નામનો રોગ પણ થઈ શકે છે. ઓફકોર્સ એના માટે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વિશેષ જોઈએ. તો એવી વ્યક્તિઓના હાથ પગ જે છે એ કાળા પડી શકે છે અને એમાં લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જાય છે. આ ઉપરાંત જે દર્દીઓને રિસ્ક ફેક્ટર્સ છે, એવા હૃદયરોગના દર્દીઓ હોય કે લકવાના દર્દીઓ હોય, તો એવા દર્દીઓને હૃદયરોગના હુમલા કે લકવા થવાની શક્યતા વધી જાય છે. કારણ કે હૃદયના સ્નાયુને શુદ્ધ લોહી પૂરું પાડતી ધમનીઓની દિવાલમાં સંકોચન વધી જાય છે અને તેમજ પ્લેટલેટ એટલે કે ત્રાકકળો એની ભેગી થવાની સંભાવના પણ વધી જાય છે. પ્લેટલેટ એગ્રીગેબિલિટી જો હૃદયની ધમનીમાં થાય અને સ્પાઝમ થાય સ્મૂથ મસલ્સનું હૃદયની ધમનીઓમાં, તો હૃદયરોગનો હુમલો આવી શકે છે. આ જ વસ્તુ જો મગજની ધમનીઓમાં થાય તો લકવા જેવી બાબતો પણ બની શકે છે. તો ખાસ કરીને જે લોકો આ પ્રકારના બંધારણ ધરાવતા હોય, દમન્ય દર્દીઓએ સાવચેત રહેવું જોઈએ. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, થાઇરોઇડ હોર્મોન્સ ઓછો હોય, તેમજ જે લોકોને હાર્ટ એટેક આવી ચૂકેલો હોય કે આવવાની સંભાવના હોય, રિસ્ક ફેક્ટર્સ પરિબળો ધરાવતા હોય કે મગજની બીમારીઓ કે લોહી ઓછું પહોંચતું હોય, તો એવા દર્દીઓએ વિશેષ કાળજી લેવી જોઈએ. આભાર.